મારા બાલાજી શું બાલપદી સે રે, તેનો સંગ તે સિદ્ધને તજીએ રે. કીર્તનનો પ્રાદુર્ભાવ કેવી રીતે થયો તો એનો ઇતિહાસ મહારાજે સર્વ સત્સંગ સમાજ માટે બનાવ્યો છે, મુક્તાન સ્વામી પાસે બનાવડાવ્યો છે. બહુ જ આપણા સૌના જીવનમાં બહુ જ ઉપયોગી કીર્તન છે. પ્રસંગ મહારાજે એવો ઉભો કર્યો, એ કેવળ મહારાજની કરુણા હતી, લીલા હતી. મુક્તાનંદ સ્વામી જેવા સમર્થ સંત અને એ સંત માટે મહારાજે આખો એક પ્રસંગ ઉભો કર્યો. સ્વામી બહુ જ અંતર્મુખી હતા, અવરભાવની રીતે કહીએ તો સ્વામીનું જીવન બહુ જ પવિત્ર હતું. મુક્તાનંદ સ્વામી સાધુ થયા પહેલા સ્વામીનો ઇતિહાસ જો તપાસીએ, સ્વામીનો નાનપણથી જ ઇતિહાસ આખો બહુ જ પવિત્ર ઇતિહાસ હતો. સ્વામીનો પૂર્વાશ્રમનું નામ મુકુંદાસ હતું, મુકુંદાસ. અમરેલી જિલ્લાનું અમરાપર ગામ સ્વામીનું ત્યાં પ્રાગટ્ય થયેલું મુકુંદાસનું. એમના પિતાશ્રી હતા આનંદરાય, આનંદરામ. હવે નાનપણથી એમને વૈરાગ્યનો અંગ ભગવાન ન મળે ત્યાં સુધી જીવનો મોક્ષ ન થાય એવી અંતરમાં એક ઠાવકી ઘેડ પડી ગયેલી, અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે ગુરુ જોઈએ, સત્પુરુષ જોઈએ. અને સાચા સત્પુરુષની શોધમાં મુકુંદાસ નાનપણથી શોધ્યા કરે. નાનપણમાં પોતાના માતા પિતાને 15 વર્ષની ઉંમર હતી અને માતા પિતા પાસે રજા માગી. મારે સંસારમાં નથી રહેવું, જીવના મોક્ષ માટે ભગવાનની જરૂર પડે અને ભગવાનના મળેલા સત્પુરુષની જરૂર પડે માટે મને રજા આપો. માતા પિતા રજા આપે એમ નહોતા, એટલે મુકુંદાસ ગાંડા થયા. ગાંડા થયા એટલે જાણીને ગાંડા થયા. ગામમાં બધાને રંજાડ કરે, કોઈની રાતે ઉઠીને, રાતમાં ઉઠીને કોઈની ભેંસ કોઈના ફળિયામાં બાંધી આવે, કોઈની ગાય કોઈના ફળિયામાં બાંધી આવે, એટલે સવારમાં થાય ડખા. બોલો કે તું મારી ગાય લઈ ગયો, બોલ્યો કે તું લઈ ગયો. આખા ગામમાં ઝઘડા કરાવે. કોઈ બાઈ છોકરો લઈને ઉભી હોય તો લાવો મને તેડવા આપો, એમ કરીને છોકરાને ઊંધું તેડે, મોઢું નીચે અને પગ ઉપર. છોકરું રડારોડ કરે કે નહીં, એટલું જ નહીં, કોઈના છોકરાને પણ જ્યાંથી જ્યાં મૂકી આવે, કોઈ છોકરાને બીજી શેરી મૂકી આવે, બીજી શેરીનો છોકરો અહીં મૂકી આવે, એટલે ગામમાં ઝઘડા ડખા ખૂબ થઈ ગયા. અંતે
એમના માતા પિતાએ કહ્યું કે ભાઈ તારે કરવું છે શું, મુકુંદાસ તો કહે ને. મુકુંદાસ કે મને રજા આપો, મારે સંસારમાં રહેવું નથી. અને આખો દિવસ એક જ લીટી બોલ્યા કરે, રામ ઘટાઘટ મવડી બોલી, એનો કોઈ અર્થ ના થાય, બસ ગાડું ગાડું બોલ્યા કરે, રામ ઘટાઘટ મવડી બોલી. બધા કે આનો અર્થ શું, તો કે આનો અર્થ વૈરાગ્ય. બસ તમે મને રજા આપો, બીજું કઈ નહીં. અંતે મા બાપે મુકુંદાસને રજા આપી. હવે 15-17 વર્ષની ઉંમર મુકુંદાસ ગુરુની શોધવા નીકળ્યા. મુકુંદાસને સમાચાર મળ્યા કે અત્યારે વાંકાનેર, કોઈએ સમાચાર આપ્યા કે વાંકાનેરની અંદર દ્વારકાદાસ નામના સાધુ છે અને એ સાચા સંત છે, એ તમને ભગવાનનો ભેટો કરાવશે. પોતે શોધતા શોધતા ગુરુની શોધ કરવા નીકળ્યા છે. જેને ભગવાન પામવા છે એને ગુરુ જોઈએ છે, ફરજિયાત જોઈએ. સત્પુરુષ વગર કોઈ દિવસ ભગવાનનો ભેટો ન થાય. અને ત્યાંથી વાંકાનેર ગયા. વાંકાનેરમાં સંતની જોડે 2-4 મહિના રહ્યા. પછી એમણે પ્રશ્ન પૂછ્યો, મારે ગુરુ કરવા છે પણ તમે બ્રહ્મચર્ય પાળો છો? બ્રહ્મચર્ય નિષ્ઠ સાધુ એ જ ગુરુ થવાને પાત્ર છે, લાયક છે. આપણને રીત શીખવી છે મોટા સંતોએ. તમે બ્રહ્મચર્ય પાળો છો? એટલે ગુરુ પોતાના શિષ્યનો આવો પ્રશ્ન સાંભળીને કહે છે કે હે મુકુંદાસ, આ કળિયુગ છે ને, કળિયુગમાં બ્રહ્મચર્ય ન પડે. તો મેં સાંભળ્યું છે કે તમે બ્રહ્મચર્ય નિષ્ઠ છો, એ વાતનું એમાં તથ્ય કેટલું? ત્યારે ગુરુ એમ કહે છે કે હું તને એક જ દ્રષ્ટાંત આપું, મારા જીવનની બનેલી હકીકત કહું, પછી તને એમ લાગે કે મેં બ્રહ્મચર્ય પાળું છું, મારાથી બ્રહ્મચર્ય પડે છે, તો તું મારો સંગ કરજે, નિર્ણય લેવો એ લેજે. પણ આજથી 40 વર્ષ પહેલા હું જાત્રા કરવા નીકળેલો અને પ્રયાગરાજ જતા રસ્તામાં કુવા ઉપર પનિહારી બાઈઓ પાણી ભરતી હતી અને એ વખતે મેં પ્રશ્ન પૂછ્યો કે પ્રયાગ કયો રસ્તો જશે, ત્યારે એક સ્ત્રીએ મને લટકો કરીને બતાવ્યું કે આમ સીધા હાલ્યા જાઓ. 40 વર્ષ થયા પણ એ સ્ત્રીનું લટકો હજુ અંતરમાંથી ભૂલાતું નથી. આ મારું બ્રહ્મચર્ય છે, તમારે જે નિર્ણય લેવો એ લો. મુકુંદાસે નિર્ણય લીધો કે બ્રહ્મચર્ય નિષ્ઠ નથી. સંતો કીર્તનમાં એટલે એક પંક્તિ લખી છે, વિવેકી પ્રાણી કર વિચાર, મોક્ષ પામવા મોક્ષ પામવા, સુખેથી ધામમાં જવા. વિવેકી પ્રાણી કર વિચાર, મોક્ષ પામવા. તેલી રેતીને પીલાવે તેલ ક્યાંથી નિસરે? કોઈ રેતીને પીલે તો તેલ નીકળે કે ના નીકળે? રેતીને પીલાવે તેલ ક્યાંથી નિસરે?
વાંચણી ધેનુને દોહી દૂધ ક્યાંથી મળે? જે વાંચણી ગાય હોય ને એને દૂધ દોવા જાય, દૂધ ન આપે. એમ જે ગુરુમાં ગુરુને પોતાને પ્રભુનો સંબંધ નથી, એ ગુરુ પ્રભુનો સંબંધ કરાવે કેવી રીતે? મુકુંદાસે એ ગુરુનો તત્કાળ ત્યાગ કરી દીધો. ધાંગધ્રા પધાર્યા, ત્યાં એક ગુરુ કર્યા. ત્યાં પણ જોયું કે ગુરુ બ્રહ્મચર્ય નિષ્ઠ નથી. ત્યાંથી સરદાર પધાર્યા અને સરદારમાં ત્રીજા ગુરુ કર્યા. કંઈક ત્યાં મન માન્યું. એ જ અરસામાં ગુરુ રામાન સ્વામી સરદાર પધારેલા અને રામાન સ્વામી જે મંદિરમાં ઉતારો કરેલો ત્યાં નિત્ય પ્રત્યે કથા થાય. મુકુંદાસ કથા કરતા હતા એમાં ઘણા માણસો આવતા, પણ રામાન સ્વામી આવ્યા પછી માણસો ઘટી ગયા. પૂછે છે કે બધી સંખ્યા ક્યાં જાય છે? તો કે રામાન સ્વામી મોટા સંત આવ્યા છે. રામાન સ્વામીની સભામાં પોતે જઈને બેઠા, અંતરમાં ટાઢું થયું. વિચાર કર્યો કે સાચા સંત આ છે. રામાન સ્વામીને ગુરુ કર્યા. ઇતિહાસ વચ્ચે ઘણો લાંબો આવી જાય છે. આપણે ટૂંકામાં બતાવીએ છીએ. પરંતુ રામાન સ્વામીને ગુરુ કર્યા પછી સર્વે આશા તૃષ્ણાઓનો અંત આવી જાય છે. જેવી જરૂર હતી, જેની જરૂર હતી, એવા સંત મળ્યા છે એનો અહીંયામાં આનંદ હતો. રામાન સ્વામી અંતર ધ્યાન થયા પછી મહારાજે જ્યારે ધર્મધુરા હાથ ઉપર લીધી, મહારાજના સંતો પણ ખૂબ વધી ગયા. મુક્તાનંદ સ્વામી લીલા કરી છે. આ પદનો પ્રારંભ ત્યાંથી થાય છે. જે પદ આપણું અગાઉનું અધૂરું છે, અદ્ભુત પદ છે. મુક્તાનંદ સ્વામીને એક વખત સંકલ્પ થયો, પોતાની જોડે રહેનારા સંતોને વિશે મનુષ્ય ભાવ આવ્યો, શંકા કુશંકા ગઈ. સ્વાભાવિક છે કે સર્વે સંતોની પાત્રતા એક સરખી ન હોય, ક્યાંક અવરભાવના ગુણ અને દોષ પણ હોય. મુક્તાનંદ સ્વામીનું બહુ જ અંતર્મુખી જીવન, બહુ જ પવિત્ર જીવન. મુક્તાનંદ સ્વામીએ ક્યાંક કોક બહિર્મુખી સંતો કે હરિભક્તોને જોયા એટલે અંતરે ખૂબ ઉદાસીનતા થઈ ગઈ. આવા સાધુ, આવા હરિભક્તો, અને અંતરમાં સંકલ્પ ઉઠ્યો કે આવા સંતોની જોડે ન રહેવાય. આ સ્વામિનારાયણ સંપ્રદાયને માયા કારણ સત્સંગ કલ્પ વૃક્ષ જેવો છે. કલ્પ વૃક્ષની નીચે આવીને જેવો સંકલ્પ કરે એવો સાકાર થાય. જેવો સંકલ્પ કરો ને એવો સાકાર થાય. કલ્પ વૃક્ષનો ઝાડ હતો ને એક સુતાર ત્યાંથી નીકળ્યો. ઉપર સરસ મજાનું સીધું લાકડું જોયું. ઉતારની નજર લાકડા ઉપર હોય તો લોકો કહે છે. એને વિચારતી કે લાકડું બહુ સીધું છે, સરસ છે, જો કુહાડી હોત તો કાપી લેત. જ્યાં સંકલ્પ કર્યો ત્યાં ખટ તેના ઉપર કુહાડી આવી ગઈ. નીચે જ ઉભો તો વિચારતી કે જો કુહાડી માથા ઉપર પડે ને તો ગળું કાપી નાખે, અને પડીને કાપી નાખ્યું. સંકલ્પ થયો કુવાડી હોય તો સારું, સાકાર થયો. સંકલ્પ થયો ગળા ઉપર પડે કાપી નાખે, કાપી નાખ્યું.
સત્સંગ પણ કલ્પ વૃક્ષ જેવો છે. ઊંડું ચિંતન જો થાય તો એ પણ સાકાર થાય, સારું ચિંતન થાય એ પણ સાકાર થાય. હું દોષી છું, હું પાપી છું, હું અધર્મી છું, આનું ચિંતન થાય તો એ પણ સાકાર થાય, અને હું મહારાજનો અનાદિ મુક્ત છું આ ચિંતન થાય તો એ પણ સાકાર થાય. વિષયનું ચિંતન થાય તો એ પણ સાકાર થાય, અને મૂર્તિનું અખંડ ચિંતન થાય તો એ પણ સાકાર થાય. જેવું ચિંતન કરો, મહારાજે બે વચનામૃતની અંદર વાત કરી છે, કહો. વચનામૃતમાં બે વસ્તુની વાત કરી છે, એનો ઉલ્લેખ કર્યો છે મહારાજે. હસમુખ મહારાજ વડતાલનું 19મું, ચેતલપુરનું 3જું. વડતાલના 19મા મહારાજે કહ્યું કે તમે જેવા મનોરથ કરશો એવા અમે પૂર્ણ કરશું, શુભ સંકલ્પ કરશો તો શુભ સંકલ્પ પૂરો કરશું, અને અશુભ સંકલ્પો થશે તો અશુભ થશે. જેતલપુરના 3જામાં કહ્યું કે આ સભામાં અમારું કર્યું સર્વે થાય છે. એમ કહેતા કહેતા મહારાજ આગળ એક શબ્દ વાપર્યા છે, અને આજે તો આ સભાનું પણ સર્વે કર્યું થાય છે, એટલે કે સભામાં બેઠેલા તમારું પણ કર્યું સર્વે થાય છે. તમે સંકલ્પ કરો એવા પણ સાકાર થશે. ઊંડા સંકલ્પ ન કરવા. મુક્તાનંદ સ્વામીને સંકલ્પ થઈ ગયો કે આવા સંતોની જોડે રહીને કરવાનું શું, પોતાનું બહુ જ અંતર્મુખી જીવન ને. મહારાજે એટલે કહ્યું છે કે પોતામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ આદિ કે શુભ ગુણ હોય, અને કદાચ બીજાને વિશે મંદ વૈરાગ હોય, તો પણ એ દેખીને એનો અવગુણ ન લેવો. છેલ્લાનું 19મું વચનામૃત એમાં વાત આવે છે. દોષ ન પરઠવો. મુક્તાનંદ સ્વામી લીલા કરી, સ્વામીના અંતરમાં દોષનો સંકલ્પ થઈ ગયો. સર્વે સંતો હરિભક્તોને વિશે અભાવ અને નફરત થઈ ગઈ. આવા સાધુ, આવા હરિભગત, એની જોડે રહીને કરવાનું છું, મારો મોક્ષ બગડે. સ્વામીને આવો સંકલ્પ થયો. સ્વામી મોટા પુરુષ હતા, પણ આપણને શીખવવા માટે સ્વામીએ લીલા કરી છે. અને સ્વામી આ સંકલ્પ સાથે જ્યારે બહુ જ સંકલ્પ પુષ્ટિ થાય ને, પછી એક ક્રિયામાં પરિણમે છે. સ્વામીનો સંકલ્પ સાકાર થયો, અને સ્વામી એકડમલ થઈ, અને સ્વામી ચાલી નીકળ્યા. એકડમલ એટલે એકલા. આ વસ્ત્રોમાં એકલા ચાલી નીકળવું એને એકડમલ કહેવાય. અને પોતે ધાંગધ્રામાં રામ મોલ હતો, ત્યાં જઈને રહ્યા. એમ લાગ્યું કે આના કરતા હું એકાંતે જઈને રહું તો શાંતિથી ભગવાન તો ભજાય. પોતે ત્યાં જઈને રહ્યા. 3 દિવસ રહ્યા ને એમને તો જોયું ત્યાંનું બધું વાતાવરણ. 3 દિવસમાં અપરંપાર પસ્તાવો માંડ્યો થવા. ક્યાં મહારાજ, ક્યાં મહારાજના સંતો, ક્યાં સ્ત્રી ધનના ત્યાગી, એ બધો આખો મુક્તો સમાજ, અને ક્યાં આ બધા અધર્મીઓ, આવું ક્યાં આવી ગયો? ભયંકર ભૂલ કરી મેં. અને મુક્તાનંદ સ્વામીને રિયલાઇઝ થયું. સ્વામી પાછા મહારાજ પાસે આવે છે, અને ખૂબ રડ્યા, ખૂબ પસ્તાવો થયો.
મહારાજ મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો. અને પછી મહારાજ એમ કહે છે કે તમને જે અહેસાસ થયો એનું એક કીર્તન બનાવો કે પાછળ કોઈ આવી ભૂલ ન કરે. બહુ અદભુત કીર્તન સ્વામીએ બનાવ્યું છે આપણા બધા માટે. મારા વાલી છે એનો સંગ સીધા દિયે તે વિના કેને ભજીએ. એક વખત બધા સાથે સમૂહમાં બોલો, બહુ અદ્ભુત કીર્તન છે. મારા વાલો વાલપદેશે એનો સંગ શિરતરીએ તેહ વિના કેને ભજીએ. મારા વાલાજી શું વાલપદેશે રે, જેણે મારા વાલાની જોડે વાલેપ કરી છે. મુક્તાન સ્વામી એમ કહે છે કે જેણે મારા વાલાની જોડે વાલેપ કરી છે. મુક્તાન સ્વામીના વાલા કોણ હતા? મહારાજ. અને એની સાથે જેણે વાલેપ કરી છે, વાલેપ એટલે જે હિત કરે છે, પ્રેમ કરે છે, જે મારા વાલાને ભજે છે, એનો સંગ છોડીને જશો ક્યાં? સ્વામી એવું કહે છે કે મારા વાલા દેશો વાલપદેશે એનો સંગ સીધતરીએ તેહ વિના કેને ભજીએ. ભજવાના છે મહારાજ ને, પરંતુ એવા સંતો અને એવા હરિભક્તો કે જેણે ભગવાન સ્વામિનારાયણનો આશરો કર્યો છે, આવા સર્વોપરી મહારાજનો જેણે સંગ કર્યો છે અને એમના આશરે બેઠેલા એ કોઈ સામાન્ય બેલેન્સ વાળા ન હોય, એ બધા બહુ જ કોઈ. મહારાજે પ્રથમના 24માં કહ્યું કે કદાચ આ સત્સંગમાં કોઈ રહેતો હોય ને એનો સ્વભાવ સત્સંગમાં શોભવા દેવો ન હોય તો પણ એમાં અવગુણનો સંકલ્પ ન થવા દેવો, એ કોઈ સામાન્ય બેલેન્સ વાળા નહીં હોય, બહુ ઊંચી પાત્રતા હોય તો જ આ જોગ મળે. અને એમાં આ કારણ સત્સંગ, લાખ કરોડ જન્મ ધરો અને કાર્ય સત્સંગ કરો, બાપજી કે અનંત જન્મ ધરો પણ આ જોગ મળે, આ કારણ સત્સંગ, આવા સર્વોપરિ મહારાજ, આવા વ્યતિરેકના સંબંધ વાળો સમાજ. એનો સંગ કેમ ત્યાં જાય? અને એનો સંગ તજીને થશે શું આપણું? સ્વામી એમ કહે છે પોતે સંગ તેજીને સ્વામી સહેજ ગયેલા ના વરભાવમાં સ્વામી વારંવાર પસ્તાવા સાથે આપણને બધાને ઉપદેશ આપે છે. સ્વામી કે મેં એક વખત ભૂલ કરી છે, તમે ભૂલ ન કરતા. દબાયા ચંપાયા પણ રહેજો, આ જોગ ન છોડશો, નહીતર તમારું શું થશે? સ્વામી એવું કહે છે મારા વાલાજીશો વાલપદેશે એનો સંગ સીધતરીએ તેહ વિના કેને ભજીએ. સંકલ્પ ન ઉઠવા દેશો, સંગ છોડવાનો, આ સંગમાં આ સંગને છોડીને છેટે જવાનો સંકલ્પ ન ઉઠવા દેશો, નહીતર આ કલ્પવૃક્ષનો ઝાડ છે. આ સત્સંગ છે કલ્પવૃક્ષ સમાન છે,
જો સંકલ્પ સાકાર મહારાજે કરી નાખ્યો તો ખૂબ પસ્તાવું પડશે. મહારાજ એવું કહે છે, કોઈ એક માળ થી નીચે પડે તો શું થાય? પહેલી માળ થી નીચે પડે તો શું થાય? હાથ પગ ભાગી જાય. પણ 10 માળ નું બિલ્ડિંગ હોય ને એથી ઉપર થી નીચે પડે તો આખો ભાગી જાય. આ કારણ સત્સંગ છે ને. એક માળ ની બિલ્ડિંગ નથી, આગળ શું કહે છે મહારાજ મુક્તાનંદ સ્વામી, બહુ અદભુત સ્વામી વાત કરે છે. સન્મુખ જાતા શંકાના કેજે સન્મુખ જાતા શંકા ન કીજે મર ભાલા તણા મેહ વરસે રે. ભાલા નો મેહ ન વરસે, ક્યાંય વરસે, પરંતુ જો આપણાથી કોઈનું મન જુદું સત્સંગમાં પડી ગયું હોય કે આપણું મન બીજાથી જુદું પડી ગયું હોય તો જો આ સત્સંગનો મહિમા સમજાણો હોય તો હે ભક્તો, તમે સામે ચાલીને માન મોટપ ન રાખશો. હું પગે લાગું, હું જે સ્વામિનારાયણ કહું, હું સામેથી જોઉં, એ માન મોટપ ન રાખતા સન્મુખ જજો. સન્મુખ જજો એટલે સામેથી પહોંચી જજો. જો સત્સંગમાં કોઈનો અભાવ અવગુણ આવી ગયો હોય, કોઈ સંત કે કોઈ હરિભક્તનો, તો તમે સામેથી જજો. સંકલ્પ ન કરશો કે મને કંઈક કહેશે તો. શબ્દનો કદાચ ગમે એવા કડવા શબ્દનો મેં વર્ષે એટલે ગમે એટલી કડવી વાત કહે, ગમે એટલા કડવા શબ્દ કરે, અપમાન કરે, કડવા શબ્દ કહે એટલે અપમાન કરે, તિરસ્કાર કરે, તો પણ નિર્માણી થઈને સામે જજો. સંકલ્પ ન કરશો ત્યાં માન અપમાન નો વિચાર ન કરશો. સન્મુખ જાતા શંકાના કીજે માર ભાલા તણામે વરસે. ત્યાં માન મોટપ નો વિચાર ન કરશો, માન મોટપ ન આવવા દેશો. દાસ ના દાસ થઈ જજો, ભગવાન ના ભક્ત ના ભક્ત થઈ જજો. સત્સંગમાં માન કેવું? મહારાજ આવું આપણને સ્વામી શીખવાડે છે. ગમે તેવું સાંભળવું પડે ને ગમે તેવા કદાચ અપમાન થાય, મહારાજે વચનામૃતમાં લખ્યું એ શું કહ્યું? બીજું મધ્યનું 37મું આપણે કહીએ છીએ,
ચલો કોણ કહેશો? અપો મધ્યનું 37 અદભુત શબ્દ મહારાજે લખ્યો છે, અને પ્રથમનું 76, પ્રથમનું 76 એમાં પણ મહારાજે આ વાત કહી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, શાસ્ત્રમાં કહ્યું છે જે જ્ઞાની હોય તે પણ પોતાના પ્રકૃતિ શત્રુ આચરણ કરે, અને શાસ્ત્ર કહ્યું જે નિગ્રહ તેનું જો ચાલે નહીં, માટે સ્વાભાવિક પ્રકૃતિ છે તે સેવો કાય કરીને કહ્યું. પછી મુનિમને સમસ્ત વિચારી છે, પરંતુ શ્રીજી મહારાજના પ્રશ્નનો ઉત્તર સાહેબને જણાવ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એનો ઉત્તર કેમ છે, જે સ્વભાવ મુકાયા સારું જે શક્તિ ઉપદેશ કરતા હોય એના વચનને વિશે અતિશય વિશ્વાસ હોય, ઉપદેશના કરનારાની ઉપર ઉપદેશના સાંભળવાની અતિશય પ્રીતિ હોય, ઉપદેશના કરનારા ગમે એટલા પૃથ્વીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી માને, તો એ સ્વાભાવિક પ્રકૃતિ જો તે પડી જાય છે, પડી વિના બીજો કોઈ ઉપાય નથી. માટે જેને પોતાની પ્રકૃતિ ટાળવાની ઈચ્છા હોય એને તો પરમેશ્વર તો અસંત ગમે એટલા તિરસ્કાર કહે અથવા ગમે એટલા કઠણ વચન કહે તો પણ કોઈ રીતે દુખાવું નહીં, અને કહેનારાનો ગુણ જ લેવો, અને એવી રીતે વર્તે તો ન પડે એવી પ્રકૃતિ હોય તો પણ પડી જાય છે. વાહ મહારાજ, વાહ. ગમે એટલા તિરસ્કાર કરે અને ગમે એટલા દુખવીને કઠણ વચન કહે તો પણ અરે ભગવાનનો ભક્ત ગમે એટલા કઠણ વચન કે આ તમે સંસારમાં રહો છો, માન અપમાન નહીં થતું હોય કે નહીં થતું હોય? મહારાજ વચનામૃતમાં લખે છે, એવા કુપાત્ર મળ્યા હોય, કુલક્ષણ વાળા મળ્યા હોય તો એવા બાયડી છોકરાને પણ અપમાન સહન કરે છે, આવું મહારાજ રત્નાવ્રતમાં લખે છે. ના થાય ભગવાનના સંત કે ભગવાનના ભક્ત અને એનાથી મન નોખું થયું હોય, સ્વામી એવું કહે છે કે ગમે એટલા કડવા વેણ કે તો પણ એનાથી મન નોખું ન રહેવા દેશો, સામે ચાલીને પગમાં પડી જજો, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, સંતોને કહો સંતો મારી ભૂલ થઈ ગઈ, હરિભક્ત હોય, મહારાજ સ્વામીએ હરિભક્તની વાત કરી છો, એની સાથે પણ મહારાજ કે આંટી ન રાખવી. વચનામૃતમાં શબ્દ રાખ્યો ભગવાનને સંતની જોડે આંટી રાખવી તો કેવી રાખવી, જેમ પાણીમાં લીટો કરે, પાણીમાં લીટો કરે, પાણીમાં લીટો રે, પાણીનું તલાવ ભર્યું, ડોલ ભર્યું, ડોલમાં આમ લીટો કરે, આંગળીથી લીટો કરે તો લીટો રહે કે નહીં, વચ્ચે રેખા પડી જાય કે ના પડી જાય, પાણીમાં લીટો કરે ને એમ ભગવાનના સંતની સાથે આંટી મૂકી દેવી. કેમ? તો પાછળ એની બીજી પંક્તિમાં કહ્યું છે, શું કહે છે, દૂરી શબ્દ વાપર્યો, સમજાણો અર્થ દીગા મહારાજ નહી, જે જીવાત્મા જે ચૈતન્યને જેની સાથે મૂર્તિમાં નિરંતર રહેવાનું છે, આપણે બધાને જોડે રહેવાનું છે કે નહીં? ક્યાં? ગાંધીનગરમાં. જેની જોડે કાયમ રહેવાનું છે એની સાથે આંટી, આ દેહ તો અહીં પડ્યો રહેશે, કાચી તે કાયા પડશે રે, એટલે દેહ પડ્યો રહેશે, પણ ચૈતન્ય અને મૂર્તિમાં રહેવાનું છે, આ બધાને આપણે સાથે રહેવાનું છે, એની જોડે આંટી, સ્વામી એવું કહેવા માંગે છે. અને એની સાથે જો આંટી રાખશો તો જોડે કેમ રહેવાશે, મહારાજની મૂર્તિમાં કેમ સાથે રહેવાશે? આપણો સંગાત માત્ર અહીં પૂરતો નથી, નિરંતર મૂર્તિમાં સાથે રહેવાનું છે,
એટલા માટે કહ્યું કે મહેરબાની કરીને હે ભક્તો, હે સંતો, મુક્તાન સ્વયં પોકારી પોકારીને કહે છે, હું પસ્તાયો છું, તમે ના પસ્તાતા. સ્વામી આપણને પોતાના અનુભવથી કહે છે, તમે ન પસ્તાતા. ગમે તેવા વેણ કવેણ કે આવ્યો ને નબળી ને આવું કદાચ કે ત્યાં માન ન રાખશો, હોય તે ચોટી પડજો. ભગવાનને ભગવાનના સંત ભગવાનના ભક્તો ક્યાંથી, એ ક્યાંથી? કદાચ ગમે એવો ભાલાનો વરસાદ પડે. ભાલાનો વરસાદ એટલે ભાલા જેવા શબ્દો કોઈ આપે, તીખા વેણ કે, અને ગમે એટલા બાળી નાખે એવા શબ્દ કે, તો પણ આ સત્સંગ ક્યાંથી, આ સંતો ક્યાંથી, આ હરિભક્તો ક્યાંથી, આ ભગવાન સ્વામિનારાયણનો આશરો ક્યાંથી? સચિદાનંદ સ્વામીને મહારાજે એટલે પ્રશ્ન પૂછ્યો છે. મહારાજ કે સચિદાનંદ સ્વામી, હું તમને સત્સંગમાંથી કાઢી મૂકું તો તમે શું કરો? ત્યારે સચિદાનંદ સ્વામી કે મહારાજ, તમે કદાચ કાઢી મૂકો ને તો દયાળો, હું બાયણામાં બેઠો બેઠો હરિભક્તો ને આ ગાતડીયાથી છે ને જોડા સાફ કરો, આ સેવા મને મળી ગઈ એમ માનીને. ત્યારે મહારાજ કે સચિદાનંદ સ્વામી, હું તમે ખાવ શું? સંતોને કહી દો કે અમને જમવા નહીં આપવાનું, તમે જમો શું? અરે મહારાજ, આ સંતોની પ્રસાદી પત્તર ધોયેલું પાણી, એને શું કહેવાય તમારી ભાષામાં? એઠવાડ. મહારાજ, એ સંતોની પ્રસાદી જમીન રહું પણ તમને ના છોડું. બોલો. મુક્તાનંદ સ્વામી એવું કહે છે કે મારા વાલાની જોડે જેને વાલ કર્યું છે અને એની જોડે એનો સંગ છૂટે, પછી પાછળની પંક્તિમાં કેવો અદભુત અર્થ કરે છે સ્વામી. આહા, પરાકાષ્ઠાની વાત કરી દે છે. શૂણે શયન કરાવે. સુળી એટલે, સુળી એટલે પેલી સુળા, સુળીઓ આવે છે, સુળ આવે છે એમ નહી, સુળીએ ચડાયો છે કે છે ને. કદાચ એવા મોટા સંત આપણા હિત માટે ફાંસીએ ચડાવે. બોલો, એવું કષ્ટ આપે. મારા પરમ હિતકારી સ્વરૂપ છે એમ સમજે. સુણી ઉપર શયન કરાવે તો આ સાધુ ને સંગે લઈએ રે. મોટા સંતો એક પંક્તિ કહે છે કીર્તનની, સો સો માથા જાતા રે સોગા છોગાળા. એટલે સમજ્યા એનો અર્થ? સમજ્યા? આજ સુધી હે મહારાજ, સો સો નહીં
અનંત માથા ગયા છે. માથા ગયા છે એટલે જન્મ ધર્યા છે. કોના માટે ધર્યા? મહારાજ માટે નહીં. આ સુધી અનંત જન્મ ધર્યા એ કોના માટે ધર્યા? દેહના સગા સંબંધીઓ માટે ધર્યા. પ્રારબ્ધાનુસારે ધર્યા, કર્માનુસારે ધર્યા. તો એક જન્મ તમારા માટે ન ધરી શકીએ? સો સો માથા જાદા રે સોગા છોગાળા મહારાજ. તોય તમે આ જન્મ હવે તમારા માથે મળ્યો, તમારા માટે મળ્યો છે. આ માથું તમારા માટે છે. મહારાજ તોય તમે એટલા મોંઘા છો કે અમારા સો સો જન્મ બધા સોગા થઈ જાય તમારી આગળ, એટલા તમે મોંઘા છો. છોડી ઉપર શયન કરાવે હોય આ સાધુને સંગે લઈએ રહ્યો. મુક્તાનંદ સ્વામી કે હે સંતો, હે હરિભક્તો, આ જોગ છોડી કોઈ દાડો સંકલ્પ ન ઉઠવા દેશો, વિયોગનો સંકલ્પ ન ઉઠવા દેશો. સ્વામી આપણને બહુ ખરાઈ ખરાઈ ભલામણ કરે છે. આ સત્સંગ દુરીજન લોક દુર્ભાષણ બોલે, દુર્ભાષણ બોલે એનું સુખ દુઃખ મનમાં સહીએ રે. લોકો ગમે એટલું બોલે, જોયું તારા સ્વામીને એને તને કઈ તારું કર્યું, આજુથી કશું જીવ તારા સાધુએ તને કશું ગમે એમ બોલે, તો પણ સુખ દુઃખ મનમાં સહીએ રે. સત્સંગ માટે કેટલા પૂર્વે દુઃખો સહન કરેલા છે, કેટલા દુઃખ સહન કરેલા છે. ઠાસરાના ગોપાલલાલ ભાઈ નું નામ સાંભળેલું છે? આપણે સાંભળેલું છે ઠાસરાના ગોપાલલાલ સુબા, અને એમના દાદા હતા ઠાસરાના દયાળજી સુબા. નાથમાં પહેલ વેલા એ વાણિયા, ઠાસરામાં બધા વાણિયાનો સત્સંગ અને વાણિયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાય જયારે પહેલ વેલો સ્વીકાર્યો ત્યારે એ વખતે એમને કેટલા કષ્ટાયા, કેટલા દુખાયા. નાથવાળા આવીને કહે છે કે જો તમે આ સ્વામિનારાયણની કંઠી નહીં તોડો તો તમને અમે નાથબાર મૂકીશું. તમારા દીકરાઓ કુંવારા રહેશે, તમારી દીકરીઓને કોઈ લેશે નહીં. તમારી તમારા ત્યાં જમવાનું કોઈ જમશે નહીં, તમને કોઈ જમાડશે નહીં. ત્યારે એ શું જવાબ આપ્યા છે? નાથ આખી બેઠી છે ને એમાં જવાબ આપ્યા છે કે સર્વે થકી શ્રી હરિ છે સમર્થ, સર્વે થકી શ્રી હરિ છે સમર્થ, બીજા તણી બીક બધા નિવ્યર્થ, શરીરને સંકટ શ્રેષ્ઠ થાય, તથાપિ સત્સંગ નહીં ત્યજાય. શબ્દ જો, રણકાર જો. તમે શું મને બીવડાવવાનો પ્રયત્ન કરો છો? અમે નાથ તમારી જોડે સંબંધ કાપી નાખશું, નાથ બાર મૂકશું. અરે સર્વે થકી શ્રી હરિ છે સમર્થ, બીજા તણી બીક બધા નિવ્યર્થ, શરીરને સંકટ શ્રેષ્ઠ થશે, તથાપિ સત્સંગ નહીં જાય. કોઈ સત્સંગ નહીં થજો. પછી બીજી પંક્તિમાં એમ કહે છે કે ફણીન્દ્રને તો મણિપ્રિય લાગે, ફણીન્દ્રને તો મણિપ્રિય લાગે, એ મસ્તક જાતા કદી એ ન ત્યાગે. ફણીન્દ્ર, ફણીન્દ્ર એટલે સમજ્યા શેષ નારાયણ હોય અને એની ફણામાં મણી હોય, અને મણી એને શું એક જેમ તેમ કોઈ કાઢવા આવે તો આપી દે, માથું કપાય તો આપે નહીં. ફણીન્દ્રને તો મણિપ્રિય લાગે, એ શીશ જાતા કદી એ ન ત્યાગે, સતસંગ કીધો નિજ શિર સાટે,
યજાયતે યજાય નહીં તે નાત ઉચાટે. નાતની ઉચાટે, નાતની બી કે હું સત્સંગને છોડી દઉં. પરોક્ષના દ્રષ્ટાંત આપે છે પછી કે વિભીષણે તો સત્સંગ કીધો. પૂર્વે વિભીષણે સત્સંગ કર્યો હતો. વિભીષણ કોણ હતો? રાવણનો ભય. તે ભ્રાત બી કે નહીં ત્યાગી દીધો. કે પ્રહલાદ ને દુઃખ અપાર દીધું. સત્સંગ માટે સૌ સાખી લીધું. પ્રહલાદ ને દુઃખ આવ્યું છતાંય તે સત્સંગ માટે બધું સાખી લીધું. અને અનંત અનાદિ મુક્તોના સ્વામી એવા સ્વામી નારાયણ મળ્યા છો. શું સમજો છો તમે બધા? નાથ માટે થઈને હું સત્સંગ છોડી દઈશ? એટલી શુરવીરતાનું અંગ છે. હેમરાજ શાહ શેઠ હતા, સુંદરિયાણાના હેમરાજ શાહ શેઠ. હેમરાજ શાહ શેઠ મહારાજને એમણે જયારે ઓળખાણા મહારાજ, એમના બંને દીકરા પનાશાહ અને પુંજાશાહ ને સત્સંગ થયો. અને બાપાને પછી હેમરાજ શાહ શેઠ ચુસ્ત વૈષ્ણવ હતા. અને જયારે ભગવાન સ્વામિનારાયણ ગોપાળાનંદ સ્વામી થકી ઓળખાણા, આખી નાતે એમને નાથ બાર મૂક્યા, છતાંય તે એમણે સત્સંગ નથી છોડ્યો. ત્રણ ત્રણ પેઢીઓ સુધી, હો, ત્રણ પેઢી સુધી નાથ બાર રહ્યા. બોલો, આપણા મનોજભાઈ છે ને, પાસના મનોજભાઈ શાહ, એના દાદા થાય, એમનો જ પરિવાર. બોલો, ત્રણ પેઢી સુધી મનોજભાઈ કાંતિ ને કાંતિભાઈ બાપાલાલભાઈ, બાપાલાલભાઈ ને આ સેવકે દર્શન કરેલા વર્ષો પહેલા, ત્યાં સુધી એમની ત્રણ પેઢી સુધી એમને નાચવા હતા. બોલો, સત્સંગ નથી છોડ્યો. શીર સાથે સત્સંગ રાખ્યો છે. અહીંયા એ કહે છે સ્વામી કે સુડી ઉપર શયન કરાવે, આ સાધુને સંગે રહી ગયે રે. મહારાજે વચનામૃતમાં કહ્યું, એ શું કયો શબ્દ વાપર્યો છે? સાધુ પાંચ પાંચ ખાસડા મારે. નિત્ય પાંચ પાંચ ખાસડા મારે તો પણ સાધુની મધ્ય પડ્યા રહેવું. પાંચ પાંચ ખાડા મારે એટલે સાધુ ખાડા મારે, અને ખાડા મારે સાધુ કહેવાય. પણ કયા પાંચ પાંચ ખાસડા? નિત્ય પંચ વિષયનું ખંડન કરે એ પાંચ ખાસડાઓ. કેમ પાંચ જ કીધા? ચાર ના કીધા, ત્રણ ના કીધા, છ ના કીધા, પાંચ જ કીધા? નિત્ય પંચ વિષયનું ખંડન કરે, ખંડન રૂપી ખાસડા. એ નહીં કરે બીજું કોણ કરે? એ બીજા તમે ખાડા બોલ્યા મારો, અમે ખાડા આ મારીએ. સંતો ખાસડા મારે, પણ કયા ખાસડા? આ મહારાજ કે તો પણ એની મધ્ય પડ્યા રહેવું. અહીંયા જે કીધું ને, એનો સંગ ન છોડવો. મારા કલ્યાણના કરતલ ને મોક્ષના દાતા આ છે. ગુણાયતાન સ્વાય ની વાતમાં એક વાત આવે છે સ્વામી, કે જયારે ગુજરાતની અંદર 79 ભયંકર કાળ પડ્યો, ભયંકર દુષ્કાળ પડ્યો. 1879 ની સાલમાં ગુજરાતમાં ભયંકર દુકાળ પડેલો, અને એને 79 કાળ કહેવાતો. 79 ની સાલમાં કાળ પડેલો ને, એટલે 79 ઇન શોર્ટ બોલાતો 79 કાળ. પછી એ પહેલા 13 વર્ષ પહેલા પડેલો 56 કાળ. 56 ની સાલમાં પડેલો 56 કાળ કહેવાતો. 79 કાળ ભયંકર દુષ્કાળ પડ્યો, ને એમાં ધંધુકાની પાસે ભોગાવો નદી, અને ભોગાવો નદીના કિનારા ઉપર ભીમનાથ મહાદેવ છે. અત્યારે પણ ભીમનાથ છે, વડાવે છે. અને એ ભીમનાથ મંદિર છે ભીમનાથનું, અને એ મંદિરમાં સદાવ્રત અપાતું. નદીના કિનારે મંદિર છે, ત્યાં સદાવ્રત અપાતું. તે સદાવ્રતમાં જે આવે એને સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી 12 કલાક સુધી જેટલા માણસો આવે ને, એને તૈયાર કડછો ભરી અને તૈયાર ખીચડી, બનાવેલી ખીચડી આપવાની. કડછો ભરી, કડછો એટલે સમજ્યા ભાત્યું,
સમજો ને આપણે આપણી ભાષામાં. મોટું હોય ને ભાથિયું, ભાથિયું ભરી ખીચડી આપવાની બનાવેલી, તે રાતે લાઈન લાગી જાય, રાતના 12 વાગ્યાથી લાઈન શરૂ થઈ જાય લાગવાની ખીચડી લેવા આવનારાની. તે હવારમાં 6 વાગે તો 10,000 માણા હોય. કેટલું? 10,000 માણા 6 વાગે ઊભું હોય તો ને મોટી જબરજસ્ત લાઈન લાગી ગઈ હોય. 6 વાગે શરૂ કરે ને એમાં ધક્કા મુક્કી થાય ને પેલા, પછી ખીચડી આપનારા કંટાળા ને એટલે ધક્કો મારે, આવો રે દિયારો એવું કરે, હળહળ કરતો ધક્કો મારે, તો આટલી લાઈન હળહળ કરતી નદીમાં. નદીમાં પાણી નતું એ વખતે, કાળો હોત તો પાણી, કાળો હોય પાણી ના હોય, પાણી હોત તો કાળ ના હોત. અહીંયા હુકી નદી હતી, જઈને પડે ભૂધ એની નદીમાં આખી લાઈન. બોલો, પછી બધા ઘર ભેગા થઈ જાય, નથી લેવી મરવા દો ને ખીચડી, એક ખીચડી, એક કડછા ખીચડી માટે થઈ અને આપણે લાઈનમાં નથી ઉભું રહેવું. જતા રે ને, એક નતો જતો, કેમ નતા જતા? ફરી પાછા હુડુડુડુ કરતા એ લાઈનમાં ઉભા રહી જાય, ફરી ધક્કો મારે, હાજ પડે, ધક્કા ખાઈ ખાઈ ઠૂસ નીકળી જાય, કોઈ ખીચડી ના મળે. કેમ જતા નહીં રહેતા હોય કેશું? કારણ કે કડછો ખીચડી અહીં મળતી હતી, બીજે ક્યાં મળવાની છે? ધક્કા ખાઈને ખીચડી ક્યાંથી? બોલો, આનું નામ મહારાજ ગુણાતીતાન સ્વામી વાતોમાં લખ્યું કે આનું નામ ભૂખ અને ગરજ કહેવાય. સત્સંગનો ખપ જાગ્યો હોય તો મહારાજ કે શૂળી ઉપર શયન કરાવે, આ સાધુની સંગે રહીએ રે. આ સત્સંગ અને એમાં કારણ સત્સંગ, કરોડ જન્મે અહીં બેસવાનું મળે. શોરીયો પાર શયન કરાવે દોય, આ સાધુને સંગે રહે દોરે. આગળ એક પંક્તિ કહે છે, મહારાજના મહિમાની વાતો કરતા હોય, સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના ચરિત્ર કહેતા, એમનું મહિમાનું ગાન કરતા હોય અને એનો સંત છોડાય કેમ, છૂટે કેમ? કેટલા ફાવી ગયા છે આપણે કહો, એમના દર્શન થાય બી બાપજી ના કરવા હોય તો? કેટલા દર મહિને, 2 મહિને થાય, મંગળવારે જ થાય. તમે રોજ દર્શન નથી આવતા મંદિરે? આ ફોટો છે, આ ફોટો છે, રોજ નથી થતા, મંગળવારે જ કેમ બોલે? ભાવ છે કલ્પના કરો, આપણી ઉપર કેટલી કરુણા કરી છે.
કેટલા સુગમ થઈ ગયા, કેટલા મહારાજ સુગમ થયા, કેટલા આવા પુરુષ સુગમ થઈ ગયા આપણને. પણ બહુ સુગમ થઈ જાય ને એટલે પેલી ઘરકી બાત થઈ જાય. જો હમણાં દુર્લભ હોય ને તો આમ જરાક એની કિંમત ઉપજે, પણ સુગમ થયા છે ને ઓલે અમને દર્શન નથી થતા ને આપણને થાય છે તો આવતા નથી. દર્શન નથી થતા અને આપણને રોજ થાય છે, આપણે આવતા નથી. કેટલા રોજ દર્શને આવો છો ભાઈ? આંગળી ઊંચી કરો છો એટલે આજે બધા દોડતા આવ્યા છે. આપણને ઘરકી બાદ થઈ ગઈ છે. ફક્ત આપણે કેટલી ખોટ કરીએ છીએ ખ્યાલ આવે છે? આવા અમને બધા દર્શન નથી. બોલો નહીં, તમે આવો ને બાયણું બંધ કરી દે, કોઈ એવું જોયું? તમે આવો ને પડદો બંધ કરી દે, સંતો એવું જોયું? ઉપરથી બંધ હોય તો મહારાજ કે ખોલ નાખ આવ્યો છે, મારે દર્શન દેવા છે. આપણને દર્શન દેવા માટે તત્પર છે, આપણને પડી નથી. વિચાર કરો આ ભગવાન સ્વામિનારાયણ નો પ્રતાપ ને મોટા પુરુષ નો પ્રતાપ કેવો છે. બોલો, આપણને તો વગર કીધે મહારાજ બોલાવે છે અમે ચાલી, એટલે આવો આવો દર્શન કરવા આવો. અને ન આવીએ રોજ તો આપણે સભાગ્યા કભાગ્યા. ઓહ પંડિતજી, બહુ છેટું થાય તમારે? કેટલા કિલોમીટર થાય? 4 કિલોમીટર. નોકરી કેટલા કિલોમીટર થાય? 2 કિલોમીટર. ડબલ થાય છે ને? ફક્ત ખોટું કહેવાય, બહુ ખોટું કહેવાય. ફક્ત ના ચાલે, દર્શન ને જો વગર શુષ્ક થઈ જવાય, સંકાર થઈ જાય જીવાત્મા. તમે રોજ આવો છો કે નહીં? સવારનો રોજનો નિયમ રાખો, મુક્તો દર્શન વગર આપણે પાણી ન પીવું એવો નિયમ લઈ લો આજે. ચલો, કેટલા લો છો? દર્શન કર્યા વગર પાણી નહીં પીવાનું, પૂજા કરીને તરત પહેલા દર્શન કરી જવાના, મુક્તો પાણી નહીં પીવાનું. તમને બહાર ગામ ગયા અછૂત ઓછું જ હોય ને હવે. ચલો બસ, સાબાશ. મુક્તો નિયમ રાખજો. શું કે છે આગળ? નરક કુંડ થી નરસુ લાગે દુરીજન નો મુખ મનમાં. હે મહારાજ, દુરીજન એટલે જે કુસંગી હોય ને, અને અમારો ગમે એવો હાથ ખૂટ નો હગો હોય, પણ જેને તમે નથી મળ્યા, જે તમને નથી મળ્યા, જે કુસંગી છે, જેને તમારો ભેટો નથી થયો, એ બધા દુરીજન છે. હે મહારાજ, એમનો મોં જોવો એમને ન ગમે એવી દયા કરજો. દુરીજન દુરીજન નરક કુંડ થી નરસુ લાગે. નરક કુંડ, નરક નો કુંડ હોય એની હમું જોવાનું મન થાય. નરક એટલે વિષ્ઠા, વિષ્ઠા પડી હોય એટલે કે જો ખાળકું આતી આમને, સમજી લો ને, એની હમું જોવાનું મન થાય, જોડે બેહવાનું મન થાય અડધો કલાક. એમ હે મહારાજ, જે તમને નથી મળ્યા કે તમે જેને નથી મળ્યા, ભલે અમારો ગમે એવો હગો હોય, હોય તો એનું મોઢું જોવાની એમને ઈચ્છા ન થાય મહારાજ, એવી દયા કરજો. એના બદલે મોગ મા
એના બદલે તમારા હરિભક્તોમાં, તમારા અનાદિમુક્તોની અંદર સદા એમને વાસ દેજો. આટલી અમારી માગણી છે દયાળુ, તમારા ભક્તોનો સંગ ક્યારે અમને છૂટે નહીં, તમારા સંતનો સંગ છૂટે નહીં. એ દયાળુ બસ નિરંતર અમને એનો વાસ મળે. એના કીર્તનમાં પ્રેમાનંદ સ્વામી આજ માંગ્યું છે ને પ્રાર્થનામાં, તમારા કોઈ ભાગનો મારે દ્રોહ ક્યારે તમારા સત્પુરુષનો, તમારા સંતોનો, તમારા હરિભક્તોનો અમને નિરંતર સંગ દેજો મહારાજ. મારા મહારાજ તમારો સંગ દેજો. તમારા મર મારા માટે ઠરવાનું ઠામ ને ઠેકાણું આજ છે, તમે તમારા સંતો, તમારા હરિભક્તો. ક્યારેય અંતર છીટું ન થવા દે, મન છીટું ન થવા દે, કોઈ ભગવાનના ભક્તોનો સંતનો અંદર અભાવ ગુણ ના આવવા દેવો. મોટા મોટી મુક્તાન સ્વામી આપણને મહારાજને રાજી કર્યાની આ ચાવી બતાવે છે, સુખિયા રહેવાની આ ચાવી છે. પરભાવના વિચાર કરવા, પરભાવના ન કરવા. મહારાજને, બાપાને, બાપજીને ખૂબ પ્રાર્થના કે દયાળુ મુક્તાન સ્વામી માટે પદ નથી, આ પદ અમારા માટે છે. બસ અમને લક્ષાર્થ કરાવજો, નિરંતર જાણપણું રખાવજો, અમે આ સંઘમાંથી ક્યારેય છૂટી ન જઈએ એવી કૃપા કરજો, કૃપા કરજો, કૃપા કરજો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામી. આ વિડિયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડિયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હોં.